નોનસ્ટિકનો ઉપયોગ કરો એટલે તેનું કોટિંગ ઘસાય તે સ્વાભાવિક છે, પણ જ્યારે તેનું કોટિંગ નીકળે ત્યારે હવામાં રહેલો ઓક્સિજન તેમાં ભળીને એક હાનિકારક રસાયણ બનાવે છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત ડાય, પેઇન્ટ અને ફાયર ફાઇટિંગ ફ્રેમ પણ હોય છે. આ કારણોસર નોનસ્ટિકનો ઉપયોગ જોખમી છે. રસોઈ બનાવતી વખતે તેમાં કોટિંગની સાથોસાથ કેમિકલ પણ ભળે છે જે રસોઈને ઝેરીલી બનાવે છે. નોનસ્ટિક વાસણ જેવા કે તવા, કડાઈ વગેરેને કાળું અથવા તો બ્રાઉન કલરનો જે પરત હોય છે તે પોલિટેટ્રા ક્લોરાઇડ ફિલિન નામના રસાયણનો હોય છે જે ટેફલોન તરીકે ઓળખાય છે, જે કાર્બન અને ક્લોરીનથી બનાવવામાં આવે છે. તેને ક્લોરોકાર્બન પણ કહે છે. વાસણો ઉપરાંત તે સંવેદનશીલ પ્રવાહીના પરિવહન માટેની નળીઓ અને પાઇપલાઇનમાં પણ ઉપયોગમાં આવે છે. ઘણા યંત્રોમાં ચક્રો, બ્રશ, બેરિંગ વગેરે બનાવવામાં પણ ઉપયોગ થાય છે, કારણ કે તેને ઘસારો પણ ઓછો લાગે છે. પરંતુ સતત વપરાશથી વાસણમાં લાગેલો આ ટેફલોન કોટિંગ ઘસાતું જાય છે, એટલે સ્વાભાવિકપણે તે બનાવવામાં આવતી રસોઈમાં આવે છે. વાસણોમાં કરવામાં આવતું આ ટેફલોન કોટિંગ સામે વિદેશોમાં આરોગ્યને લઈને પ્રશ્નો ઊભા થયા છે, પણ તેને સંશોધનો હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવેલ નથી. ઘણા યુરોપિયન દેશોમાં બેન પણ કરવામાં આવેલ છે. ત્રણસો સેલ્સિયસ તાપમાને નોનસ્ટિક વાસણો ઉપરનો ટેફલોન કોટિંગ તૂટી જવાનું શરૂ કરે છે, જે હવામાં પ્રદૂષિત રસાયણો પેદા કરે છે. જો આ ધુમાડો નાકમાં જાય તો પોલિમર ફ્લુ ફ્લીવર અથવા ટેફલોન ફ્લુ પણ થઈ શકે છે. શરદી, તાવ, માથાનો દુખાવો અને શરીર તૂટવા જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. સતત નોનસ્ટિકના વાસણનો ઉપયોગ કરવાથી હાડકા, થાઇરોઇડ, કેન્સર, હૃદય, કિડનીના રોગોનો ખતરો વધે છે. જે લોકો હંમેશા નોનસ્ટિકના વાસણનો ઉપયોગ કરે છે તેમને યૌન સંબંધી સમસ્યાઓ થવાનો પણ ખતરો રહે છે. રોજ નોનસ્ટિકના વાસણમાં ભોજન રાંધવાથી ઇમ્યુન સિસ્ટમ નબળી થવા લાગે છે, શરીરને પૂરતા પોષક તત્વો મળી રહેતા નથી. નોનસ્ટિકના વાસણમાં ટેફલોનનું કોટિંગ હોય છે. એક રિસર્ચ અનુસાર જો સતત શરીરમાં ટેફલોનની માત્રા વધી જાય તો થાઇરોઇડ જેવી બીમારીની રિસ્ક વધી શકે છે. નોનસ્ટિકના વાસણમાં રસોઈ બનાવવાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે, જે હાડકાઓ નબળા પાડી જાય છે.